अन्य खबर पर नजर करिए। मुख्यमंत्री जामनगर पहुंचा है, कोर कमिटी साथ बातचीत थी रही है। जामनगर पहुंचा है मुख्यमंत्री, त्यारे तेमनी साथे नायब मुख्यमंत्री पण त्यां उपस्थित जोवा मळी रहा है ने कैबिनेट मंत्री साथे स्थानिक धारासभ्य ने सांसद पण हाजर रहा है। कलेक्टर कचेरी खाते मुख्यमंत्री की अध्यक्षता में आ बैठक शुरू थी चुकी है। टूंक समय में मीडिया साथे संबोधन पण करवामां आवशे। આપણે બધા જાણીએ છીએ કે કોરોના નું સંક્રમણ વ્યાપક પ્રમાણમાં છેલ્લા 15-20 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ। સમગ્ર દેશમાં સંક્રમણ વધ્યું છે, જે સંક્રમણ ઘટીને આખા દેશમાં દરરોજના 12,000 કેસ નવા આવતા હતા એ આજે 2,30,000 કેસ નવા આવતા થઈ ગયા છે। ગુજરાતમાં પણ ઘટીને 300 કેસ નવા આવતા હતા એ વધીને લગભગ 9,000 કેસ નવા આવતા થઈ ગયા છે। એનો અર્થ એ છે કે આજે બીજી લહેર ખૂબ વ્યાપક છે, સ્થિતિ થોડીક નાજુક છે। એવા સમયે રાજ્ય સરકાર દ્વારા વિશેષ કરીને ટોટલી સરકારી તંત્ર, બધા ડિપાર્ટમેન્ટ, નાની મોટી જવાબદારી આપણે આ કોરોનાના કામમાં લગાડી છે। આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ આખે આખા કુટુંબને કોરોના નો ચેપ લાગ્યો છે અને તાત્કાલિક બધી સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે દરેક જિલ્લાઓમાં હોસ્પિટલો, દવાખાનાઓ એને સુસજ્જ કર્યા છે। 15 માર્ચે આપણી પાસે 41,000 બેડ હતા, આજે 15 એપ્રિલે આપણી પાસે આ બેડ વધીને 75,000 બેડ રાજ્ય સરકારે છેલ્લા 1 મહિનામાં જ બીજા 25-30,000 બેડનો વધારો કર્યો છે। બેડ વધારવા એટલે ખાલી ખાટલા પાથરવા નથી, ઓક્સિજનની વ્યવસ્થા 3 શિફ્ટમાં 24 કલાક ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ આ બધી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે અને 75,000 બેડ આપણે તાત્કાલિક ઊભા કર્યા છે। ભવિષ્યમાં પણ હજી 15 દિવસમાં આવનારા બીજા 8-10,000 બેડ આપણે નવા ઊભા કરી રહ્યા છે, કારણ કે મોટા શહેરોમાં બેડની અછત થઈ ગઈ છે અને એને કારણે લોકોને તકલીફ પડે છે, એ નિવારવા માટે હજી પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ પરિસ્થિતિ જ્યારે નાજુક બને છે ત્યારે જે કાંઈ સાધનો આપણા હાથમાં છે એની પ્રાયોરિટી આપણે નક્કી કરવી પડતી હોય છે કે હોસ્પિટલમાં પહેલા આપણે માઇલ્ડ કોરોનાના દર્દીને પણ દાખલ કરતા હતા। આપણે હવે નિર્ણય કર્યો છે કે આ માઇલ્ડ દર્દી પોતે પોતાના ઘરમાં જ સારવાર લે। હોસ્પિટલમાં જે દર્દીને શ્વાસની તકલીફ, જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય, જે દર્દી ગંભીર હોય, જે દર્દી મોટી ઉંમરના હોય, કોમોર્બિડ હોય,
એને બેડની પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે અને એ દ્રષ્ટિથી ભરતી આપણે કરી રહ્યા છીએ. એવી જ રીતે રેમડેસિવિર ઇન્જેક્શન દરરોજ રાજ્યના હાથમાં આપણે જે મહેનત કરી છે તો 20,000 ઇન્જેક્શન આપણા હાથમાં આવે છે એવરેજ. તો એમાં પ્રાયોરિટી નક્કી કરી છે કે ગુજરાતની સરકારી હોસ્પિટલો કે જ્યાં ગરીબ મફત સારવાર લોકો લઈ રહ્યા છે ત્યાં પહેલા આપવામાં આવશે, અને આપણે સાથે સાથે હવે ખાનગી કોવિડ રજિસ્ટર હોસ્પિટલો એના દર્દીઓ કારણ કે હોસ્પિટલમાં છે એટલે થોડાક સિરિયસ છે ને જરૂર છે એમને પણ ઇન્જેક્શન આપીએ છીએ. ભવિષ્યમાં વધુ ઉપલબ્ધ જથ્થો થશે તો આપણે પ્રાઇવેટમાં પણ જનતાને એ આપીશું. ઉત્પાદકો સાથે આપણે સંપર્કમાં છીએ, ઉત્પાદનની કેપેસિટી વધારવા માટેના પ્લાનિંગ ચાલી રહ્યા છે. થોડા દિવસોમાં જથ્થો વધારે પણ મળશે ત્યારે આપણે પબ્લિકમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપીશું. પરંતુ ગુજરાતમાં હોસ્પિટલમાં એક પણ દર્દી રેમડેસિવિર વગર નહીં રહે એ જવાબદારી સરકારે લીધી છે અને સરકારે એનું સુવ્યવસ્થિત પ્લાનિંગ કરી અને રેમડેસિવિર ઇન્જેક્શન આપણે પહોંચાડી રહ્યા છીએ. સ્વાભાવિક છે આંક ખૂબ વધ્યો છે, સાથે સાથે મૃત્યુનો આંક પણ વધ્યો છે. તો મૃત્યુ પામેલા લોકો એને સ્મશાનમાં એમના અગ્નિદાહ કે કબ્રસ્તાનમાં એ માટે પણ દરેક જિલ્લામાં આયોજનપૂર્વક એનો નિકાલ થાય એની પણ વ્યવસ્થાઓને સુદૃઢ બનાવવામાં આવી છે. એમ્બ્યુલન્સોમાં પણ વધારો કર્યો છે, સબવાહિનીઓમાં વધારો કર્યો છે, સાથે સાથે ઘણા નિર્ણય એવા કર્યા છે કે જેમાં 20 સિટીમાં 10 કલાકનો કરફ્યુ, કે પછી ગઈકાલે જ આપણે કીધું છે કે સિટી સ્કેન 3,000 રૂપિયાથી કોઈ વધારે લઈ નહીં શકે, એવા અનેક કડક નિર્ણય પણ આપણે સરકારે કર્યા છે. આજે જામનગરના અધિકારીઓ સાથે બેસી અને બધું આકલન કર્યું છે. રાજ્ય સરકારે ખાતરી આપી છે કે જે જામનગરને જરૂરત હશે એ સરકાર પૂરી પાડશે, કારણ કે સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટ બે સેન્ટર એવા છે કે બહુ જૂની હોસ્પિટલો અહીંયા હોવાને કારણે એક હોસ્પિટલની પ્રતિષ્ઠા છે અને બીજા જિલ્લામાંથી પણ પેશન્ટો અહીંયા આવે છે. ત્યારે આ બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત બને એ સરકારે એની જવાબદારી છે, અને જામનગરને પણ આ જૂની ઇરવિન હોસ્પિટલને અત્યારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જે આપણી છે એ હોસ્પિટલને જે જરૂરત હશે એમાં સરકારે બધી મદદ કરવાની છૂટ આપી છે. અત્યારે 1608 બેડ તૈયાર છે જામનગરમાં સરકારી હોસ્પિટલમાં. એ ઉપરાંત સોમવારે બીજા 370 બેડ તૈયાર થઈ જશે. મેં પહેલાં કીધું એમ બેડ એટલે ખાલી ખાટલા નહીં, ઓક્સિજન સાથે ડોક્ટરો નર્સો સ્ટાફ દવા ઇન્જેક્શનો આ બધી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરીને આ બેડ આપણે બનાવીશું અને ઓક્સિજન ફેસિલિટીવાળા બેડ મેક્સિમમ થાય એ આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યારે ઇન્ડોર અત્યારે 1552 દર્દી અત્યારે સારવાર લઈ રહ્યા છે અને જીજી હોસ્પિટલમાં હાલ ડેન્ટલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર્સ પણ કોવિડની ફરજ બજાવી રહ્યા છે અને જરૂરિયાત મુજબ પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થ જે જરૂરી સ્ટાફ એના પાવર્સ સુપ્રિન્ટેન્ડન્ટ અને કલેક્ટરને આપવામાં આવ્યા છે, જે જરૂર પડે ત્યાં સ્થાનિક જ એ ભરતી કરી અને વ્યવસ્થાઓ ઊભી કરે. જમવાની વ્યવસ્થામાં પણ હોસ્પિટલ પહેલાં કરતું હતું પણ સંખ્યા ખૂબ વધી છે તો ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવે એટલે જમવાનું અક્ષય પાત્રને આખી વ્યવસ્થા સોંપી છે કે 3 ટાઈમ દર્દીને વ્યવસ્થિત ખાવાનું મળી રહે, સવાર બપોર સાંજ એની વ્યવસ્થા પણ કરી છે. સામાજિક સંસ્થાઓ રેડક્રોસ સોસાયટીથી માંડીને અનેક જામનગરની સામાજિક સંસ્થાઓએ પણ જે
પેશન્ટ માટે, દર્દીઓ માટે, એના સગા સંબંધીઓ માટે પણ અનેક સંસ્થાઓએ પોતાની વાડીઓ, પોતાના મકાનો એમાં વ્યવસ્થા કરી છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પણ આ યજ્ઞમાં બધી સંસ્થાઓ પબ્લિક પાર્ટિસિપન્ટ સારું રીતે વધે એ માટે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. વેન્ટિલેટર આખા ગુજરાતમાં ભારત સરકારની મદદથી આપણે આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં જામનગરમાં વધારાના 60 વેન્ટિલેટર મોકલ્યા છે. બીજા 60 વેન્ટિલેટર પર ટૂંક સમયમાં આપણે અહીંયા મોકલીશું. એટલે વેન્ટિલેટરની ખોટ આપણા પડે ને એની ચિંતા કરી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધતી જાય જેથી કરીને પેશન્ટોને જગા ઇઝીલી અવેલેબલ મળે. એટલે 400થી વધુ ખાનગી હોસ્પિટલોમાં પેશન્ટના બેડ અને હોસ્પિટલોની આપણે મદદ લીધી છે અને કરીએ છીએ. આવનારા દિવસોમાં ખંભાળિયા હોસ્પિટલ એને સુસજ્જ કરવામાં આવશે. અત્યારે ત્યાં 40 પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. એમાં 200 પેશન્ટ સુધી વ્યવસ્થા કરીએ એટલે દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લાના પેશન્ટોને ત્યાં પણ વધુ સુવિધા મળી રહે એનો પણ આજે સરકારે નિર્ણય કર્યો છે. ધન્વંતરી હોસ્પિટલ અને બાકીની ખાનગી હોસ્પિટલોમાં પણ બેડો વધારવા માટે સરકારે સૂચના આપી છે. ધન્વંતરી હોસ્પિટલોમાં પણ આપણે આયુર્વેદિક હોસ્પિટલમાં પણ બેડો વધારવાની આપણે સૂચના આપી છે અને વધારી રહ્યા છીએ. આયુર્વેદિક જે દવાઓ ઉકાળા એનું પણ વ્યાપક પ્રમાણમાં પાછું વિતરણ થાય એ માટે પણ આજે નિર્ણય કર્યો છે. આખા રાજ્યમાં આની પણ છૂટથી વિતરણ ટૂંક સમયમાં સરકાર દ્વારા કરવામાં આવશે જેથી કરીને લોકોની ઇમ્યુનિટી એ વધે, રોગ પ્રતિકારક શક્તિ લોકોની વધે તો કોરોનાના સંક્રમણમાં લોકો ઓછા આવે એ પ્રકારે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આજે આ બધી ચર્ચાના અંતે જામનગરમાં શું વ્યવસ્થા બની રહે અને જે જે વસ્તુની આવશ્યકતામાં રાજ્ય સરકાર પોતે ઇનિશિયેટિવ લઈને વ્યવસ્થાઓમાં મદદરૂપ થવા માટે પણ આજે ચર્ચા વિચારણા કરી છે. અમારું જે કોર ગ્રુપ છે, હું, નીતિનભાઈ, ચીફ સેક્રેટરી, આરોગ્ય સચિવ, કૈલાસનાથન, અમે બધા લોકો અલગ અલગ જગ્યાએ જ્યાં કેસ વધારે આવે છે ત્યાં રૂબરૂ જાય છીએ. અહીંથી પછી અમે લોકો કચ્છ જવાના છીએ, કચ્છમાં પણ બેઠક છે. અને આપણે જે સંક્રમણ આપણી સામે આવ્યું છે એ સંક્રમણમાં વધુ ને વધુ લોકોની સેવા થઈ શકે એકમાત્ર લક્ષ્ય સાથે સરકાર કામ કરી રહી છે. સરકારે બધા સંસાધનો ખુલ્લા મૂક્યા છે, ટોપ પ્રાયોરિટી આપી છે. પૈસાની પણ કોઈ જાતની અછત ન રહે એની પણ વ્યવસ્થા કરી છે. અને આપના સૌના માધ્યમથી પ્રજાને હું વિનંતી કરું છું કે બિનજરૂરી લોકો હવે ઘરની બહાર થોડા દિવસ સંક્રમણ ટાળવું પડે ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. ખાસ મોટી ઉંમરવાળા તો ન જ નીકળે, બાળકો ન નીકળે. અને એવી જ રીતે ફરજિયાત માસ્ક પહેરે, બધા પહેરે. માસ્ક વગર કોઈ ન હોય, કડકમાં કડક આપણે એનું પાલન થાય માટે એન્ફોર્સમેન્ટ પોલીસને સૂચના પણ આપી છે. કન્ટેનમેન્ટ ઝોન વધારવાની પણ સૂચના આપી છે. કડક પાલન થાય કન્ટેનમેન્ટ ઝોનનું એ પણ કહેવામાં આવ્યું છે. અને સાથે સાથે બધાને વિનંતી આપણે કરીએ છીએ કે વેક્સિન ઝડપથી બધા લગાવે. વેક્સિન બહુ મોટું શસ્ત્ર આપણા હાથમાં છે અને એના બે ડોઝ જે સમય મુજબ લોકો ઝડપથી લે એ પણ આપણે લોકોને વિનંતી કરીએ છીએ. એટલે આ બધી બાબત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એ પણ જરૂરી છે. અને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની પૂરી આવશ્યકતા છે. લોકો હતાશ ન થાય, સરકાર પાછળ છે પણ આપણે નિયમોનું પણ પાલન કરવું પડે તો જ આપણે આ જંગ જીતી શકીશું. નિતર મુશ્કેલીઓ સર્જાશે
અને નુકસાન આપને થશે। આજે સમગ્ર ગુજરાતમાં સૂચના આપવામાં આવી છે કે કુંભ મેળામાં ગયેલા લોકો ગુજરાતના જે પાછા આવશે એ બધા જિલ્લામાં કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે બધા લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ બધાના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને એમાંથી કોઈ સંક્રમિત હોય તાત્કાલિક એને અલગ કરી દેવામાં આવે। કુંભમાં ગયેલા લોકો કોઈ પણ વ્યક્તિને સીધા સીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે એ માટેની નાકાબંધીની સૂચના આખા પ્રાંતમાં આજે કલેક્ટરોને આપવામાં આવી છે, જે આપના સૌના માધ્યમથી પણ આ સમાચાર વિશેષ બને। અને કારણ કે કુંભમાં બહુ મોટી સંખ્યા ભેગી થઈ હોય અને એ સ્પ્રેડર ન બને એટલા માટે આપણે એની અલગ વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરીએ છીએ। દ્વારકા જિલ્લામાં પણ તાત્કાલિક આરટીપીસીઆર લેબોરેટરી ઊભી કરવાનો પણ આજે નિર્ણય કર્યો છે, ટૂંક સમયમાં ત્યાં પણ એક નવી લેબોરેટરી આપણે ઊભી કરીશું। જવાબ દીધો આ વાતમાં તથ્ય નથી, ઓક્સિજનની લાઈન લીક થઈ હતી, ઓક્સિજન દર્દીઓને પૂરો પુરવઠો ચાલુ રહ્યો હતો અને તુરંત એની રિપેરિંગ કર્યું છે। ઓક્સિજન ન મળે અને જો થોડોક સમય વયો જાય તો દર્દીની હાલત ખરાબ થઈ જાય, એટલે આ વાતમાં બીજું આપને બધાને વિનંતી છે કે આવા નકારાત્મક વિડીયો ખૂબ નાના મોટા ફરે છે એનાથી લાભ નથી થવાનો, નુકસાન થવાનું, લોકો ડરી જશે એટલે। અને બીજું તથ્યતા કેટલી કેવી રીતે કરશે, લોકોને ખુલાસા કોણ કરશે, એટલે આવા વિડીયો પણ આગળ ન ફેરવવા જોઈએ અને ત્યાંથી જ અટકાવવા જોઈએ। આજના સમયમાં આવી નકારાત્મકતા વધારે નુકસાન કરશે। ઘણા લોકો જૂની જૂની વિડીયો અત્યારે નાખે છે, હવે એને શું મજા આવતી હશે એ ભગવાન જાણે, પણ એનાથી સમાજને ઘણું નુકસાન થઈ રહ્યું છે। જામનગરમાં એટલે એમાં કહું છું કે સમગ્ર ભારતમાં 7 કરોડ વેક્સિન બને છે મહિનામાં, અને હમણાં આપણે રશિયન કંપની એમને મંજૂરી આપી એટલે હવે નવો જથ્થો એનો આવશે। ભારત સરકાર બધા રાજ્યોને જે વેક્સિનનો જથ્થો મોકલે છે, ગુજરાતને જે જથ્થો પ્રાપ્ત થાય છે એ બધા જિલ્લાને આપણે મોકલી છે, એટલે જેટલો જથ્થો મોકલી છે એટલું વેક્સિનેશન તાત્કાલિક તંત્ર કરી નાખે છે। એટલે થોડુંક વેક્સિન પહેલાં જે આપણે પીક ઉપર 5-5 લાખ કરતા હતા એ આપણે 2 લાખ 2.5 લાખે પહોંચ્યા છીએ। જેમ જથ્થો આવશે બીજે દિવસે બધાને મળશે, ટૂંક સમયમાં મોટો જથ્થો પણ આવવાનો છે, પાછું વેક્સિનેશનનો પીક ઉપર આપણે જશું। એટલે વાત સાચી છે, એક મિનિટ સમજી ગયો, વાત સાચી છે, જામનગરમાં મોરબીથી રાજકોટથી પોરબંદરથી અને દ્વારકાથી પેશન્ટ આવે છે, એટલે મોરબી જાજા જ ખ્યાલ છે, 30% દર્દી મોરબીના છે અહીંયા। અમે લોકોએ આજે ચર્ચામાં બધું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત તંત્રએ પણ દેખાડ્યું છે, અમે પણ સમજ્યા છીએ, એટલે જ મેં શરૂઆતમાં પહેલાં કીધું કે સૌરાષ્ટ્રમાં 2 સ્થળ રાજકોટ અને જામનગર એ એવું છે કે જ્યાં એની પ્રતિષ્ઠા એટલી બધી સારી છે કે લોકો બહારથી પણ અહીંયા સારવાર લેવા આવી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલાં મોરબી અમે ગયા હતા, મોરબીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું સુસજ્જ કરવું જેથી મોરબીના દર્દી મોરબીમાં સારવાર મળી રહે, મોરબીના દર્દી અહીંયા આવે છે એમ એટલા જ દર્દી રાજકોટ પણ જાય છે, એટલે રાજકોટમાં પણ આ સમસ્યા છે, ત્યારે મોરબીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની સૂચના આપી છે। મેં તમને કીધું એમ દ્વારકામાં ખંભાળિયા હોસ્પિટલનો પણ આજે નિર્ણય એટલા માટે જ કર્યો છે કે પોરબંદર અને દ્વારકાના દર્દી પણ અહીંયા આવતા બંધ થાય અને ત્યાં આગળ
એમને સુવિધા મળે અને અહીંયા જ્યારે કંઈ પેશન્ટ વધે તો 48 કિલોમીટર દૂર છે તો આપણે પણ અહીંયાથી ખંભાળિયા હોસ્પિટલમાં દર્દીને મોકલી શકીએ. એટલે હવે આ બધી વ્યવસ્થા આપણે જેમ જેમ સમસ્યાઓ આવે છે એના નિરાકરણ કરતા જાય છે અને અંતે તો કોઈ પણ દર્દી કોઈ પણ જિલ્લાનો હોય, કારણ કે અમદાવાદ છે તો ઠેઠ રાજસ્થાનના દર્દી. તો લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને સૌથી મહત્વની વાત જે હાલમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે, પરિસ્થિતિ નાજુક છે, લોકોને તમામ લોકોને સારવાર મળી રહેશે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે અને કુંભ મેળામાંથી જે પણ ગુજરાતીઓ પરત આવશે ગુજરાતમાં તેઓએ સીધા જ તેમના ઘરે જવાનું નહીં રહે. તમામ કલેક્ટરને જાણકારી આપી દેવામાં આવી છે કે એક આઇસોલેશનની જગ્યા તૈયાર કરવામાં આવે કે જ્યાં આગળ કુંભ મેળાથી આવેલા લોકોને રાખવામાં આવશે, તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જો તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે અને પોતાના ઘરે પરત ફરવાની વાત કરે છે તો જ છૂટ આપવામાં આવશે. પરંતુ 14 દિવસ માટેનો ક્વોરન્ટાઇન પીરિયડ, આરટીપીસીઆર ટેસ્ટ કુંભ મેળામાંથી જે આવી રહ્યા છે ગુજરાતની અંદર, પછી તે કોઈ પણ શહેર કોઈ પણ ગામના કેમ ન હોય તેના માટે આ આયોજન કરવાનું રહેશે અને ગામની અંદર પણ સીધો પ્રવેશ ન મળે તે માટેની પણ પ્રાંત અધિકારીઓને જાણકારી આપી દેવામાં આવી છે.